સેકન્ડ હેન્ડ ફોન ખરીદવા માંગો છો તો તમારા માટે ફાયદાનો તો સોદો બની શકે છે, એ પણ ધ્યાનમાં જરૂર રાખશો કે કઈ કઈ ચાર બાબતો ધ્યાનમાં રાખશો. નમસ્કાર, ખબર છે .com પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું. સેકન્ડ હેન્ડ ફોન ખરીદવા માંગો છો તો તમારા માટે ફાયદાનો તો સોદો બની શકે છે, એ પણ ધ્યાનમાં જરૂર રાખશો કે કઈ કઈ ચાર બાબતો ધ્યાનમાં રાખશો જે તમારે ફોનની જે અસલિયત છે એ સામે આવી જશે. વેલ, જ્યારે પણ તમે સેકન્ડ હેન્ડ ફોન ખરીદવાનું વિચારો છો તો મેક શ્યોર કે એ ફોનનું બિલ જે છે એ વેચનાર વ્યક્તિ પાસે હોવી જોઈએ. જો એ ન હોય તો પ્લીઝ એ ખરીદવાનો આગ્રહ ન રાખશો, કારણ કે જો કોઈ ચોરીનો માલ તમને પકડાવી ગયો તો પોલીસ શોધતી શોધતી એ ચોરીનો માલ શોધવા આવશે, પરિણામે તમે પણ એમાં હેરાન પરેશાન થઈ શકો છો. સો પહેલાં તો તમારે જે ફોન તમે સેકન્ડ હેન્ડ ખરીદો છો અથવા કોઈ પણ વસ્તુ સેકન્ડ હેન્ડ ખરીદો છો તેની મૂળ માલિકીના પુરાવા જે છે એ તમારી પાસે હોવા જોઈએ. ગાડી ખરીદો તો ગાડીની RC બુક જે માલિક જેની પાસેથી ખરીદો છો એની પાસેથી એ તમારી પાસે હોવું જોઈએ. એ ખૂબ જરૂરી બાબત છે જેમાં ઘણી બધી કાળજી તમારે રાખવી જોઈએ. સૌથી પહેલાં મેં અગાઉ કહ્યું તેમ ફોન ચોરીનો તો નથી ને, એ તમારે અચૂક તપાસવું જોઈએ. IMEI નંબર જે છે અચૂક તમારે ચેક કરવો જોઈએ. નકલી ફોન જે છે એના ચક્કરથી બચવાનું ખાસ કાળજી રાખજો. બીજું ફિઝિકલ એક્ઝામિનેશન જે છે એનું કરવાનું રાખજો. હવે ફોન જે છે એનો IEMI નંબર કેવી રીતે ચેક કરી શકો એના માટે તમારે બિલ જે છે એની સાથે તમે IEMI નંબર જે છે ક્રોસ ચેક કરવાનું રાખશો. ફોનની સેટિંગમાં જાઓ, ત્યાં આગળ *#06# તમે દબાવશો એટલે તમારો IEMI નંબર જે છે સામે આવી જશે, અથવા તમે સેટિંગમાં જઈને IEMI નંબર પણ જે છે એ ફોન ડિટેલ્સમાં ચેક કરી શકશો. ફોનના બોક્સ પર પણ એ સેમ ડિટેલ રહેશે, બેટરી પર પણ એ ચેક કરી શકશો. સાથે જ એ જાણી લેશો તો તમારા માટે થશે બહુ સરળ કામ, સરળ થઈ જશે અને નકલી ફોનના ચક્કરથી તમે બચી જશો. વેલ, તમને કહી દઉં, નકલી માલ ખરીદનારા હંમેશા ખોટમાં જતા હોય છે. કહેવાય ને કે મહેંગા રોએ એક બાર, સસ્તા રોએ બાર બાર, એ પ્રકારની કહેવત મુજબનું કામ થાય છે. નકલી ફોનમાં ક્યારેય પણ ફોનની સેટિંગ જે છે એમાં મોડેલ નંબર અને ફોનની બેટરી કે બેક પેનલ જે છે એ નંબર જે છે મેળ નથી ખાતા. એટલે કે એમાં જે ડિટેલ છે અને બહાર જે ડિટેલ છે એમાં જમીન આસમાનનો ફેર હોય છે. વેલ, ફોનના મોડેલ નંબરને ઇન્ટરનેટ પર સર્ચ કરીને જોશો તો મોડેલ જે છે તમે ખરીદ રહ્યા છો એ તમને બરાબર નહીં મળે, એટલે નકલી ફોન જે છે એમાં તમારા હેરાન થવાના ચાન્સ વધારે છે. સેકન્ડ હેન્ડ ફોનનું જે ફિઝિકલ એક્ઝામિનેશન જે છે એ કરવા માટે શું કરવાનું છે, ફોનને એ જ ચેક કરવા માટે જે છે એ ખૂબ મહત્વનું હોય છે. એપ્સને લોડ કરો અને ક્લોઝ કરીને જોઈ લો. ફોનની સ્ક્રીન ઓન કરીને સ્ક્રેચ જે છે એ ચેક કરી શકો. મ્યુઝિક પ્લે કરીને સ્પીકર ચેક કરી શકો. પ્લસ તમે કોઈ સાથે વાત કરો ત્યારે વાત દરમિયાન અવાજ કેવો આવે છે એ પણ ચેક કરી શકો. ફોન ચાર્જ થઈ રહ્યો છે કે નહીં, ચાર્જ થવામાં કેટલો ટાઈમ લે છે, એનો પોર્ટ જે છે એ બરાબર છે કે નહીં, એ બધું તમે ચેક કરી શકો. આ બધું કરશો તો તમારું કામ સરળ થશે. પ્લસ ટચ સ્ક્રીન બરાબર છે કે નહીં એ જાણવા માટે 1-2 મિનિટ કોઈ પણ એક ગેમ રમો અને એ ગેમ રમશો તો તમને ટચ સેન્સિટિવિટી જે છે એના વિશે ખબર પડશે. એ તૂટ્યું હોય, ફૂટ્યું હોય, સ્ક્રેચ પડ્યા હોય સ્ક્રીન પર પડ્યા છે કે સ્ક્રીન ગાર્ડ પર પડ્યા છે એના વિશેની માહિતી જે છે એ તમે ચેક કરીને લેશો તો તમારું કામ જે છે એ વધારે સરળ થઈ જશે. સો કહેવાનો મતલબ એ છે કે ફોનની આ બધી નાની નાની કાળજીઓ રાખશો તો તમારું કામ જે છે એ સરળ થઈ જશે. અચૂક ફરી કહું છું, તમારે બિલ મેળવવાનો આગ્રહ રાખજો. જે માણસ પાસેથી ખરીદો છો એની પાસે એનું બિલ અચૂક હોવું જોઈએ. બિલ નહીં હોય તો એની પાસે એનું બોક્સ હોવું જોઈએ, કારણ કે માણસ જ્યારે બોક્સ એની સાથે સાચવીને રાખે છે ત્યાર પછી એના પરથી તમે નક્કી કરી શકો. અને એક લખાણ તમારે લઈ લેવું જોઈએ કે આ ફોન ફલાણી તારીખે ફલાણી વ્યક્તિ પાસેથી આટલા રૂપિયા આપીને મેં ખરીદ્યું છે અને આ સંપૂર્ણ રીતે મારી માલિકીનો ફોન છે જે હું આમને વેચી રહ્યો છું. એવું લખાણ જે વેચી રહ્યો છે એની પાસે લઈ લેશો તો પોલીસ જે છે એ ડેફિનેટલી આગળ જઈને જો કોઈ પ્રોબ્લેમ થાય તો એ તમને એમાં બક્ષી દેશે. ફરીથી મળીશું આજ રીતે ખબર છે .com પર. થેન્ક યુ સો મચ.